નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં બીજા ચેપ્ટરની શરૂઆત કરી હતી, જેમાં આપણે શીખી ગયા હતા કે ચલ એટલે શું. તો ચલ એટલે જે સંજ્ઞા ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેને આપણે ચલ કહીએ છીએ, અને એને દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષર ABCD એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આપણે જોયું હતું અચળ, તો જે સંજ્ઞા સ્થિર કિંમતો ધારણ કરી શકે છે તેને આપણે અચળ કહીએ છીએ. પછી આપણે એને દર્શાવવું હોય તો પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3 વડે દર્શાવીએ છીએ. આગળ આપણે જોયું હતું એક ચલ સુલેખ સમીકરણ, તો એક ચલ વાળી અને એક ઘાત વાળી ચલ અને અચલના જે અચલ વડે જોડાય અને જે ગાણિતીય સંખ્યા તરીકે દર્શાવવામાં આવે છે એને આપણે એક ચલ સુલેખ સમીકરણ કહીએ છીએ, અને એને લગતા દાખલાનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. બીજું જોયું હતું કે સમીકરણનો ઉકેલ એટલે શું, તો જે આપણને સુલેખ સમીકરણ આપ્યું હશે એ સુલેખ સમીકરણમાં ચલની કિંમત જે મૂકવાથી આપણને પરિણામ સંતોષાતું હોય, એટલે કે બંને બાજુની કિંમત સરખી થતી હોય, તો એ કિંમતને આપણે સમીકરણનો ઉકેલ કહીએ છીએ. એને લગતા આપણે કેટલાક દાખલા ગણ્યા હતા, હજુ બીજા થોડા દાખલા ગણવાના બાકી છે, તો એ ગણીશું, અને પછી ચોપડીમાં જે એને લગતું 2.1 સ્વાધ્યે છે એ ગણીશું. તો દાખલાની શરૂઆત કરતા પહેલા આપણે યાદ કરી લઈએ, બંને પ્લસ બંને માઇનસ હશે તો સરવાળો કરીશું, 1 + 1 - 1 - 1 + 1 હશે તો બાદબાકી કરીશું, અને નિશાન મોટી સંખ્યાનું મૂકીશું. એવી જ રીતે
સ્વાધ્યાય